नमस्कार दोस्तों, इलेवंथ केमिस्ट्री में चैप्टर नंबर 5 द्रव्यनी अवस्था, आज आप लेक्चर नंबर 2। आज आप डिस्कस करवाना छे आंतर आणविक आकर्षण बलना प्रकारों। हूँ छू धार्मिक कड़थिया। चलो मित्रों, हवे आपणे अभ्यास करिए। आंतर आणविक आकर्षण बल एटले के अणु अणु वच्चे जारे पण एक प्रकार आकर्षण बल अथवा तो अपाकर्षण बल छे अनुभवातुं होय छे, त्यारे तेना टाइप्स छे आपणे जोईए। प्रबल बल, निर्बल प्रकारनु एटले के वांडरवास बल, अने त्रीजु जे छे हाइड्रोजन बल। प्रबल बलमां सहसंयोजक बलनी वात करवामां आवे, ज्यारे पण परमाणु छे सहभागीदारीथी इलेक्ट्रॉन्स छे ई वहेंचणी करतो होय छे, त्यारे एक प्रकारनो जे बंध बने छे ते सहसंयोजक बंध बने छे। त्यार पछी स्थिर विद्युतीय बल एटले के एक प्रकारना आयनमां बल थतुं होय, जेमा आयन छे भाग लेता होय, एटले के धनायन अने एक ऋणायन होय, पॉजिटिव अने एक नेगेटिव होय। जेम के आपणे वात करवामां आवे Na प्लस Cl माइनस, तो आ बंने वच्चे ज्यारे बंध रचाय छे अने तेने तोड़वा माटे जे ऊर्जा छे, आपणे एनर्जी छे प्रोवाइड करता होय छे, ते प्रबल बळमां 200 किलो जूल पर मोल करता વધારે ઉર્જા છે આપવી પડે છે, ત્યારે આ બંધ છે તૂટે છે, સહસંયોજક બંધ, એવી રીતે આયનીય બંધ। હવે જે નિર્બળ પ્રકારના જે બળો છે વાંડરવાસ બળ, તેમાં ટાઈપ્સ જોઈએ તો લંડન બળ અથવા તો વિક્ષેપન બળ, બીજો જે પ્રકાર છે દ્વિધ્રુવીય આકર્ષણ બળ, ત્રીજો જે પ્રકાર છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ, અને મિત્રો આપણે જોઈએ હાઇડ્રોજન બંધ। હાઇડ્રોજન બંધ છે જેમાં 42 કિલો જૂલ પર મોલ કરતાં ઓછી ઉર્જા છે એ આપવી પડે છે, જેવા ઇલેક્ટ્રો નેગેટિવ તત્વો એટલે કે વિદ્યુતઋણ તત્વો હોય, જેવા કે ફ્લોરિન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, અને તેની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, એટલે કે હાઇડ્રોજન ફ્લોરિન સાથે પણ જોડાય, ઓક્સિજન સાથે પણ જોડાય, નાઇટ્રોજન સાથે પણ જોડાય, ત્યારે એ બંને વચ્ચે પ્રકારનો બંધ છે એક પ્રકારનો હાઇડ્રોજન બંધ હોય છે, એટલે કે વધુ વિદ્યુતઋણ તત્વો સાથે જોડવામાં આવે હાઇડ્રોજનને, ત્યારે હાઇડ્રોજન બંધ રચાતો હોય છે, અને તે બંધને તોડવા માટે 42 કિલો જૂલ પર મોલ કરતાં ઓછી એનર્જી છે એ આપવી પડે છે। અને વાંડરવાલ્સ બળની વાત કરવામાં આવે તો તેમાં 8 કિલો જૂલ પર મોલ કરતાં પણ ઓછી ઉર્જા છે આપવી પડે છે, જેથી વાંડરવાલ્સ બળ છે એ ખૂબ જ નિર્બળ બળ છે। સૌથી પ્રબળ બળ આપણે જોઈએ તો સહસંયોજક બળ છે, ત્યાર પછી હાઇડ્રોજન બંધ, અને પછી વાંડરવાલ્સ બળ। તો સિમ્પલ કે જ્યારે પણ અણુ અણુ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ છે અને બંધ છે એ રચાતા હોય છે, તો એના 3 પ્રકાર પડે છે, પ્રબળ બળ, વાંડરવાલ્સ બળ અને હાઇડ્રોજન બળ। એવા તો ઘણા બધા બંધો છે, પરંતુ આપણે આ ચેપ્ટરમાં મિત્રો વાંડરવાલ્સ બળનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ। આંતર આણ્વીય આકર્ષણ બળ, ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ જે છે, જેમાં આપણે વાંડરવાલ્સ બળ જોઈએ। સૌથી પહેલા મિત્રો વાંડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે વાયુના 2 અણુ અથવા તો પરમાણુ વચ્ચે પ્રવર્તતું ખૂબ જ નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે એ શોધી કાઢ્યું, જેનું અંતર છે 4.5 એંગસ્ટ્રમ સુધી પ્રવર્તી શકે, અને તેની માત્રા છે એ 10 કિલો કેલેરી કરતાં પણ જેટલી ઓછી હોય એવા આવા આકર્ષણ બળને વાંડરવાલ્સ બળ કહેવામાં આવે છે। હમણાં જ મિત્રો આપણે ડિસ્કસ કર્યું કે 8 કિલો જૂલ મોલ પ્રતિ મોલ કરતાં પણ ઓછી ઉર્જા છે એ વાંડરવાલ્સ બંધ જ્યારે પણ રચી જાય ત્યારે તેને તોડવા માટે 8 કિલો જૂલ મોલ કરતાં પણ ઓછી ઉર્જા છે આપવી પડે છે। આ વાંડરવાલ્સ આકર્ષણ બળને કારણે પદાર્થના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને ભૌતિક અવસ્થા વગેરેને અસર થાય છે। ભૌતિક અવસ્થાને આધારે આપણે તેના વેગને આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તે કઈ અવસ્થા, કઈ દ્રવ્ય છે એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ છે તેના આધારે આપણે નક્કી કરી શકાય। તો આમ મિત્રો હવે આપણે જોઈએ કે વાંડરવાલ્સ બળનો પહેલો પ્રકાર છે લંડન બળ। લંડન બળ અથવા તો તેને વિક્ષેપણ બળ કહેવામાં આવે છે। મિત્રો અહીં લંડન બળ જે છે તે જર્મન વૈજ્ઞાનિક ફ્રિઝ લંડને આ પ્રકારનો બળનો છે પ્રસ્તાવ મૂક્યો હતો, એટલે કે લંડન નામના વૈજ્ઞાનિકે આ બળની શોધ કરેલી છે, એટલા માટે તેને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો ખાસ અહીં ધ્યાન રાખો કે પરમાણુમાં અધ્રુવીય અણુઓ વચ્ચે આ પ્રકારનું બળ એટલે કે લંડન બળ છે એ જોવા મળતું હોય છે।
अध्रुवीय परमाणुओ आपने ख्याल छे के अध्रुवीय परमाणुओ छे जेमा विद्युत ऋणता छे समान जोवा मळती होय अथवा तो समान परमाणुओ वच्चे जे बंध रचाय तेने आपणे अध्रुवीय बंध कहेवामां आवे छे एटले के अध्रुवीय अणुओ। अहीं मित्रों अध्रुवीय अणुओ छे तेमां द्विध्रुवीय चाक मात्रा होय તે હોતી નથી એટલે કે એક પ્રકારનો ડાયપોલ છે હોતો નથી બરાબર આવી રીતે આપણે ડાયપોલની દિશા છે દર્શાવવામાં આવે છે નેગેટિવથી પોઝિટિવ તે ડાયપોલ હોતો નથી તેમાં દ્વિધ્રુવીય છે ચાક માત્રા છે હોતી નથી। અહીં મિત્રો આપણે વાત કરીએ પારસ્પરિક ઉર્જા કણો વચ્ચેના અંતરના છઠ્ઠી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અહીં ખાસ મિત્રો આપણે સમજો કે જ્યારે પણ પારસ્પરિક ક્રિયા થતી હોય અણુ અણુ છે એકબીજાને નજીક લાવવામાં આવે આ માનો કે આ બંને જે કેન્દ્ર છે બંને વચ્ચેની ત્રિજ્યાનું અંતર છે આર છે બંને કેન્દ્ર જે છે એ બંને વચ્ચેનું અંતર જે છે તે આર છે। અહીં વાત કરવામાં આવી છે કે પારસ્પરિક ઉર્જા એ બંનેના અંતર આ જે અંતર જે છે કેન્દ્ર વચ્ચેનું અંતર છે તેની છઠ્ઠી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે આર જે છે તેની છ ઘાત કરવામાં આવે અને તેનું વ્યસ્ત પ્રમાણ મિત્રો વ્યસ્ત પ્રમાણ એટલે કે આપણે તેને આપણે છેદમાં દર્શાવતા હોય છે તો અહીં પારસ્પરિક ઉર્જા છે એ તેની અંતરના છ ઘાતના સમપ્રમાણમાં હોય છે સોરી વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અહીં મિત્રો લંડન બળો છે એ ઘણા ઓછા અંતરે એટલે કે 500 પિકોમીટરે અગત્યના છે જ્યારે પણ પરમાણુઓને નજીક લાવવામાં આવે ત્યારે તેનું અંતર 500 પિકોમીટર જેટલું ઓછું હોય ત્યારે આ બળ છે એ અગત્યના હોય છે એટલે કે જ્યારે પણ અણુ અણુ વચ્ચેનું જે અંતર છે ઓછું હોય તો તેનું બળ પણ વધારે હોય અણુ અણુ વચ્ચેનું અંતર છે એ વધારે હશે તો તેનું બળ છે એ ઓછું હશે એટલે કે ડિક્રીઝ થશે। ત્યાર પછી મિત્રો આમાં આગળ વધીએ તો તેમની માત્રા છે એ કણોની ધ્રુવભવનીયતા પર આધાર રાખે છે। મિત્રો ખાસ આપણે ધ્રુવભવનીયતા એટલે શું તે સમજવું જરૂરી છે। અહીં મિત્રો આકૃતિ જે આપેલી છે બંને પરમાણુઓ છે પહેલો જે પરમાણુ હોય માની લો કે એ પરમાણુ છે અને આ પરમાણુ છે બી પરમાણુ છે બી છે તેની ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે બ્લુ પાર્ટ જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે દર્શાવે છે અને અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઓછી છે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી તે અણુ જે છે અહીં નેગેટિવ ચાર્જ આવશે અને પોઝિટિવ ચાર્જ છે એ આ તરફ ખસી જશે અને આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે એવી રીતે જ્યારે પણ આ બંને પરમાણુઓને નજીક લાવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન્સ છે તે આ બાજુ તરફ આવી જાય છે ખસી જાય છે એટલે કે ઇલેક્ટ્રોન્સ છે હવે આ તરફ આવી જશે એટલા માટે અહીં પોઝિટિવ હવે ઇલેક્ટ્રોન્સ છે આ તરફ આવી ગયા એટલા માટે પરમાણુનું જે ધન વિજભાર હોય કેન્દ્ર હોય તે જમણી બાજુ તરફ ખસી જશે એટલે કે અહીં તમે જુઓ નેગેટિવ ચાર્જ અને અહીં પોઝિટિવ ચાર્જ તો જ્યારે પણ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે એ બંને ભેગા થાય ત્યારે એક પ્રકારનું શું જોવા મળતું હોય છે આકર્ષણ બળ જોવા મળતું હોય છે એટલા માટે આ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ છે જોવા મળશે। તો આમ અહીં તેની ધ્રુવભવનીયતા છે જ્યારે પણ કોઈ પણ પરમાણુઓને નજીક લાવવામાં આવે છે ત્યારે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે આકર્ષણ બળ જેટલું વધારે એટલે એની ધ્રુવીયતા છે એ પણ વધારે જોવા મળે છે। તો આમ આપણે મિત્રો સમજી શકાય કે જ્યારે પણ બંને છે એ પરમાણુ અધ્રુવીય પરમાણુઓ છે પરંતુ એકની ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એકની ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય ત્યારે બંને વચ્ચે પોઝિટિવ અને નેગેટિવ છે એક પ્રકારના ડાયપોલ છે જોવા મળે છે અને એક પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે। મિત્રો લંડન બળ છે એ અધ્રુવીય પરમાણુઓ વચ્ચે જોવા મળતું હોવાથી સૌથી નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે જે વાંડરવાસ બળના જે પ્રકાર છે લંડન બળ પછી દ્વિધ્રુવીય બળ અને ત્રીજો જે પ્રકાર જે છે બરાબર કે હાઇડ્રોજન બંધ અથવા તો આપણે કહી શકાય કે આયન દ્વિધ્રુવીય બળ એમાંથી સૌથી નિર્બળ પ્રકારનું જે બળ જે છે તે આ લંડન બળ છે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા લંડન બળની માત્રા પણ છે એ વધે છે તો આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધે એટલા એની માત્રા છે લંડન બળની છે એટલે કે બંને વચ્ચે આકર્ષણ બળ જે પરમાણુઓ વચ્ચે એ વધતું હોય છે। આમ અણુનું કદ અણુભાર વધતા હવે કોઈ પણ પરમાણુનું કદ છે અણુભાર વધે એટલે કે તેનું કદ પણ વધતું જવાનું છે આમ લંડન બળની માત્રા છે એ પણ શું થાય છે વધે છે। આમ મિત્રો આ પ્રકારના બળ છે એ કયા કયા તત્વો વચ્ચે જોવા મળે છે જેમ કે મેં હમણાં જ પહેલાં કીધું કે સમાન પરમાણુઓ હોય હાઇડ્રોજન હોય નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરિન હિલિયમ એવી રીતે નિયોન
आ प्रकारना वच्चे बल थी जोवा मळे छे। हाइड्रोजन नी वात करवामां आवे तो हाइड्रोजन हाइड्रोजन एटले के समान प्रकारना अणुओ होय, अध्रुवीय परमाणुओ होय, तेमां आ प्रकारनुं बल थी जोवा मळतुं होय छे। आ थयो मित्रों आपणो लंडन बल। हवे मित्रों आपणे बीजो प्रकार जोईए, द्विध्रुव द्विध्रुव बळो। मित्रों द्विध्रुव द्विध्रुव बल छे, नाम परथी ज खबर पड़ी जाए कि ध्रुवीय बल। ध्रुवीय बल जे छे बे प्रकारना ध्रुवीय अणु अथवा तो परमाणुओ जे छे एकबीजानी नजीक आवे त्यारे आ प्रकारनुं आकर्षण बल छे जोवा मळतुं होय छे। ध्रुवीय ध्रुवीय परमाणु, सौथी पहेला मित्रों आपणे ध्रुवीय कोने कहेवामां आवे एनी आपणे चर्चा करीए। ध्रुवीय परमाणु, अहीं हाइड्रोजन अने क्लोरिननी वात करीए। मित्रों क्लोरिन छे एनी विद्युत ऋणता छे वधारे छे हाइड्रोजन करता, आपणे चेप्टर नंबर 3 मां अभ्यास करी चूक्या छीए। तो क्लोरिननी विद्युत ऋणता वधारे होवाथी तेही जे शेर करेला जे इलेक्ट्रॉन्स छे, सहभागीदारी करेल इलेक्ट्रॉन्स जे छे तेने पोतानी तरफ खेंचशे, पोतानी तरफ पुल करशे, एटला माटे क्लोरिन उपर नेगेटिव चार्ज आवशे अने हाइड्रोजन छे ते खाली थई जाय छे एटला माटे तेनी उपर कयो चार्ज आवशे, पॉजिटिव चार्ज आवशे। तो आम ध्रुवीय परमाणुओ छे, आम अहीं ध्रुवीय बंध छे बनतो होय छे। क्लोरिन छे वधारे नेगेटिव कहेवाय, एवी रीते हाइड्रोजन छे ओछो नेगेटिव छे एटला माटे तेनी उपर पार्शियली पॉजिटिव चार्ज अने क्लोरिन उपर पार्शियली नेगेटिव चार्ज होय छे। आम ज्यारे आवी रीते ध्रुवीय परमाणुओ होय तेनी वच्चे ज्यारे एकबीजाने नजीक लावामां आवे त्यारे आ प्रकारनुं आकर्षण बल छे जोवा मळतुं होय छे। अहीं वात करवामां આવે છે હાઇડ્રોજન અને ક્લોરિન। અહીં ક્લોરિન છે એ પોતાની તરફ બંધ છે, ખેંચે છે, એટલા માટે તેની ઉપર જુઓ પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ। એવી રીતે સેમ કે જ્યારે પણ HCl HCl એટલે કે ધ્રુવીય પરમાણુઓ છે, બરાબર, અહીંયા પોઝિટિવ અને અહીંયા નેગેટિવ ચાર્જ, કારણ કે ક્લોરિન છે પોતાની તરફ બંધ ખેંચે, આખો જે બંધમાં જે ભાગીદારી કરે ઇલેક્ટ્રોન્સ છે પોતાની તરફ પુલ કરશે। હવે આવી રીતે HCl HCl ધ્રુવીય પરમાણુઓને નજીક લાવવામાં આવે ત્યારે જે અહીં તમે જુઓ અહીં એક નેગેટિવ ચાર્જ અને અહીં કેવો ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે। તો પાછું આ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ છે જોવા મળતું હોય છે અને આમ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે તેમ કહેવામાં આવે છે। મિત્રો આ જે બળ છે તે લંડન બળ કરતાં ખૂબ જ વધારે પ્રબળ હોય છે, જેના સ્થિર કણો માટે એટલે કે એની ઉર્જા જે છે જ્યારે પણ કણો છે એ સ્થિર હોય ત્યારે તેની જે પારસ્પરિક ક્રિયા થઈને જે ઉર્જા છે એ બંને વચ્ચેના અંતર જે છે તેની ત્રીજી ઘાત અને એનું વ્યસ્ત પ્રમાણ એટલે કે ઉર્જા છે ચલે છે 1/r3 વડે દર્શાવવામાં આવે, એટલે કે તેનું જે અંતર જે છે બંને પરમાણુઓ વચ્ચેનું અંતર જે છે તેને r વડે દર્શાવવામાં આવે અને તેનું જે ત્રીજી ઘાતનું વ્યસ્ત પ્રમાણ અહીં તમે જોઈ રહ્યા છો અને ઘૂમતા કણો, જો કણો છે એ ઘૂમતા હોય તો એના માટે જે ઉર્જા જે છે તેના અંતરના છઠ્ઠી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો મિત્રો અહીં ખાસ યાદ રાખજો, બરાબર, સ્થિર કણો માટે અને ઘૂમતા કણો માટે તેની ઉર્જા। આ મિત્રો આ પ્રકારનું જે બળ છે એ ધ્રુવીય પરમાણુઓ જે છે H2O છે HCl છે એમાં આ ખાસ પ્રકારનું બળ છે જોવા મળતું હોય છે। ત્રીજા પ્રકારનું બળ વાંડરવાલ્સ બળ જે છે, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવ બળ। મિત્રો આ પ્રકારનું બળ જે છે તે ધ્રુવીય અને અધ્રુવીય પરમાણુઓ વચ્ચે છે જોવા મળે છે। ધ્રુવીય પરમાણુ એટલે કે HCl નું આપણે એક્ઝામ્પલ લઈએ તે ધ્રુવીય છે, કારણ કે અહીં એક પ્રકારના પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને હાઇડ્રોજન પર પોઝિટિવ ચાર્જ હોય છે। એવી રીતે અધ્રુવીય પરમાણુઓની વાત કરવામાં આવે તો અધ્રુવીય પરમાણુઓ છે જેમ કે હાઇડ્રોજન ક્લોરિન, કોઈ પણ તમે એક્ઝામ્પલ છે એ લખી શકો છો। અધ્રુવીય પરમાણુઓ સમાન સમાન પરમાણુઓ હોય, નાઇટ્રોજન છે N2 હોય O2 હોય, અહીં HCl છે તરી ધ્રુવીય પરમાણુ છે અને અહીં આપણે માનો કે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન છે એક અધ્રુવીય પરમાણુઓ છે, તો ક્લોરિન ક્લોરિન વચ્ચે એક પ્રકારનું બળ છે જે ક્લોરિન ક્લોરિન વચ્ચે જે બંધ હશે, અહીં ક્લોરિન ક્લોરિન વચ્ચે જે બંધ જે છે હવે બંનેનું જે ઇલેક્ટ્રો અહીં જે ક્લોરિન જે છે તેની પર નેગેટિવ ચાર્જ હોવાને કારણે આ જે ક્લોરિન જે છે તે અહીં જે પોતાના ઇલેક્ટ્રોન્સ છે તે દૂર કરશે એટલે કે બીજા ક્લોરિન ઉપર શિફ્ટ કરી દેશે, એટલે કે ત્યાં નેગેટિવ ડાયપોલ ઉભો થઈ જશે, નેગેટિવ ચાર્જ આવશે અને અહીંયા ક્લોરિન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે। તો આ મિત્રો હવે જુઓ ક્લોરિન પોઝિટિવ ચાર્જ અને આ બાજુ ક્લોરિન છે એ નેગેટિવ ચાર્જ, તો આ વચ્ચે પાછું એક પ્રકારનું આકર્ષણ બળ છે જોવા મળશે। તો આને કહેવામાં આવે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ, બરાબર, આપણે તેની ઉર્જા જે છે
पारस्परिक ऊर्जा दर्शाई शकाय। मित्रों अहीं सेम एक्जाम्पल छे के अहीं एक पॉजिटिव अने नेगेटिव चार्ज छे अने अध्रुवीय परमाणुओ छे। हवे बंने वच्चे जे बंध जे छे तो अहीं नेगेटिव चार्ज होवाने कारणे आ बंध छे अहींया जे अणु हशे ते प्रेरित थाय छे अने तेना इलेक्ट्रॉन्स छे ते शिफ्ट करी नाखे छे। एटले आ तरफ नेगेटिव चार्ज कारण के आ तरफ शिफ्ट करी दे इलेक्ट्रॉन एटला माटे नेगेटिव चार्ज अने पॉजिटिव चार्ज। पाछो जुओ नेगेटिव पॉजिटिव वच्चे एक प्रकारनो बल जे जोवा मळे ते द्विध्रुव परिद्विध्रुव बल छे। एटले आपणे कही शकाय के ध्रुवीय परमाणु थी प्रेरित थयेलो द्विध्रुव बळ बराबर अध्रुवीय हतो परंतु आनाथी प्रेरित थईने ते शुं बनी गयो पाछो एक ध्रुवीय अणु छे बनी जशे ज्यारे पण आ प्रकारना बंध छे जोवा मळशे। तो आम मित्रों आपणे वांडरवाल्स बल जे छे तेना त्रण प्रकार जोईए। एमां सौथी पहेलो बल हतुं लंडन बल बराबर। लंडन बल छे तेमां अध्रुवीय परमाणुओ वच्चे जोवा मळे। त्यार पछी जे बीजो प्रकार हतो के द्विध्रुवीय द्विध्रुवीय बल एटले के ध्रुवीय परमाणुओ वच्चे जे जोवा मळे छे। अने त्रीजो प्रकार आपणे अहीं जोयो के द्विध्रुव प्रेरित द्विध्रुव बल एटले के एक ध्रुवीय परमाणु थी बीजो प्रेरित थईने ते ध्रुवीय परमाणु छे बनी जाय छे। तो तेना एक्जाम्पल छे मित्रों खास आपणे याद राखवा जरूरी छे। अने जेनी ऊर्जा जे छे તેનું વ્યસ્ત પ્રમાણ જે છે બંને વચ્ચેના અંતરનું વ્યસ્ત પ્રમાણ છે એ દરેક બળ માટે અલગ અલગ હતું તે આપણે અહીં યાદ રાખવું જરૂરી છે। તો આ મિત્રો જે આપણે સિલેબસમાં જે પાઠ્યપુસ્તકમાં દ્રવ્યની અવસ્થાઓ જે ચેપ્ટર જે છે એમાં ખાસ કરીને આ ત્રણ પ્રકારના બળો જે છે વાંડરવાસ બળો જે છે એક પ્રકારના નિર્બળ બળો છે જેને તોડવા માટે આપણે ઉર્જા જે છે 8 કિલો જૂલ કરતા પણ છે ઓછી આપી સોરી 8 કિલો જૂલ કરતા પણ ઓછી ઉર્જા છે તેને આપવી પડે છે। તો આમ અહીં નિર્બળ પ્રકારનું બળ વાંડરવાલ્સ બળ જે છે અહીં આપણે આ લેક્ચરને એન્ડ કરીએ છીએ। થેન્ક્સ ફોર લિસનિંગ મિત્રો। મારી જે ચેનલ છે ધાર્મિક કળા છે તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો। આ મારો મોબાઈલ નંબર છે કોઈ પણ પ્રકારનું ડાઉટ સોલ્યુશન છે એ તમે કરી શકો છો ઈમેલમાં પણ એવી રીતે વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ છે તેમાં તમે મેસેજ થી સેન્ડ કરી શકો છો। અને કાંઈ પણ પ્રકારનું ડાઉટ સોલ્યુશન હોય આ ચેપ્ટરને લગતું અથવા તો કોઈ પણ તો તમે સોલ્યુશન થી કરી શકો છો। થેન્ક યુ।